भारत અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે। બંને દેશો એકબીજાના હરીફ બનતા હવે હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં મુકાબલાની પરિસ્થિતિ છે, જેને ધ્યાનમાં રાખી ભારત નૌકાદળને શક્તિશાળી બનાવવા મક્કમ થઈ ગયું છે। એ માટે ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો સહિત અન્ય જહાજોનો ઓર્ડર આપ્યો છે, જેની કુલ કિંમત 2,00,000 કરોડ રૂપિયાની આજુબાજુ થાય છે। ઉપરાંત 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી છે। એક અહેવાલમાં જણાવાયું હતું કે ભલે આ આંકડો ઘણો સારો લાગે છે, પરંતુ ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ 2035 સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો છે। તેના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં પરંતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થઈ શકે છે। એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઇટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે। ब्यूरो रिपोर्ट, GSTV।